માં ધનેરા બિઝનેસ ગ્રુપ દ્વારા એમ્પાવરમેન્ટ એક્ઝિબિશન સિઝન 3નું આયોજન કરાયું. વેસુ ખાતે વિજયલક્ષ્મી હોલમાં તારીખ 10 અને 11 ઓગસ્ટે એક્ઝિબિશન યોજાયું હતું. શહેરના ધાનેરા બિઝનેસ ગ્રુપ દ્વારા છેલ્લા 3 વર્ષોથી ઘરેથી વિવિધ વસ્તુ બનાવતી મહિલાઓ માટે એક્ઝિબિશન કરાય છે, ત્યારે આ વખતે પણ વેસુ વિસ્તારમાં આવેલા વિજયલક્ષ્મી હોલમાં એમ્પાવરમેન્ટ એક્ઝિબિશન 3જી વાર આયોજન કરાયું છે. 2 દિવસ માટે કરાયું હોય, જેમાં ફ્રી એન્ટ્રીની સાથે લોટરી કૂપન પણ ગ્રાહકો માટે રખાય છે. એક્ઝિબિશનની અંદર 100થી વધારે સ્ટોલ રાખવામાં આવ્યા છે, જેમાં ધાનેરા સમાજની ઘરેથી જ કામ કરતી ગૃહિણીઓ દ્વારા સ્ટોલ રખાયા હતા. એક્ઝિબિશનના ઉદઘાટનમાં જીએસટી જોઈન્ટ કમિશનર અતુલભાઈ મહેતા, આરોગ્ય સમિતિ ચેરમેન નનસીબેન શાહ, હોસ્પિટલ કમિટી ચેરમેન કૈલાસબેન સોલંકી, કોર્પોરેટર કેતનભાઈ મહેતા, એક્સ ડેપ્યુટી મેયર નીરવભાઈ શાહ વગેરે મહાનુભાવો હાજર હતા. મારું નામ હિતેશ શાહ છે અને અમે લોકો અમારા સમાજ ધાનેરા સમાજ, ખિંમત સમાજ અને એ સિવાય અત્યારે આ વર્ષે અમુક જૈન સમાજના બીજા લોકોને બધાને સ્ટોલ આપ્યા છે અને અમે લોકો દર વર્ષે આ રીતનું આયોજન કરીએ છીએ. આ વર્ષે ટોટલ 108 સ્ટોલ મૂકવામાં આવ્યા છે, જેમાં ખાખરા ફરસાણથી લઈ કપડાં છે, જ્વેલરી છે, ડાયમંડ જ્વેલરી છે, ત્યાં સુધીની બધી જ આઇટમો સ્ટોલમાં ડિસ્પ્લે કરવામાં આવી છે. જે લોકો ઘેરેથી કામ કરે છે, જે લોકોને અત્યારે સ્ટાર્ટઅપ છે, એ લોકોને એક સારું પ્લેટફોર્મ મળે એ જ ઉદ્દેશથી અમે આ કામ કરીએ છીએ. અને જે અમે આગળના એક્ઝિબિશન કર્યા છે એના પછી બધાને થોડો ફાયદો થયો છે. અને હું એવું માનું છું કે દરેક સમાજ આ રીતના આયોજન કરે તો દેશ બહુ ઝડપથી તરક્કી કરી શકે. ભાઈ વારૈયા, ધાનેરા બિઝનેસ ગ્રુપ ઓફ એજ્યુકેશન અને એક્ઝિબિશન બેઉ સાથે છે. એમાં 108 સ્ટોલ અમે લોકો અમારી ટીમ સાથે મહેનત કરી અને એડજસ્ટ કર્યા છે અને સપોર્ટ બી સારો અમને મળ્યો છે. અમે તો એમ ધારીએ છીએ કે અમને ઓપિનિયન મળ્યા એ પ્રમાણે ઘણું સક્સેસ છે. આ 3જું એક્ઝિબિશન છે અમારું, તો એ ગૃહિણીઓ તરફથી જે અમને ઓપિનિયન મળ્યા એમાંથી અમે આ 3જા સુધી પહોંચ્યા. હું તો કહું દરેક સમાજે આમાં અને ગવર્મેન્ટ બી જો આ રીતે પ્રેરણા કરતી હોય કે અમે તમને કંઈ પણ લોન આપીએ, આર્થિક સહાય આપીએ, તો એ રીતે દરેક સમાજ આ રીતે આગળ આવી શકે એમ છે.